યદભદ્રમ તન્ન આસુવ મેં એક દિવસ પહેલાં ફેસબુક અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કર્યું હતું એક સાધનાની પદ્ધતિ હવે એ પદ્ધતિ બહુ સીધી સાદી સરળ પદ્ધતિ છે જે ત્રિકાળ સંધ્યાનો જે ખ્યાલ છે ભારતમાં એ જે વિચાર છે એના ઉપર આધારિત છે તો ત્રિકાળ સંધ્યા એનો ઉદ્ભવ ક્યાં છે કેમ છે અને એ કેમ આવશ્યક છે ભારતીય જીવન પદ્ધતિમાં સૂર્યોદય મધ્યાહન અને સૂર્યાસ્ત સૂર્ય જ્યારે ઉગે તેની પહેલી વીસ મિનિટ એટલે સૂર્ય ઉગે ત્યાંથી આરંભ કરીને વીસ મિનિટ સુધી સમય ગાળો એ સવારની સંધ્યા પછી મધ્યાહન જ્યારે સૂર્ય બરાબર માથા ઉપર હોય ઠીક આપણા માથા ઉપર હોય એની પહેલાની વીસ મિનિટ અને પછીની વીસ મિનિટ એટલે કુલ ચાલીસ મિનિટનો સમયગાળો મધ્યાહન એ બપોરની સંધ્યા મધ્યાહન સંધ્યા અને ત્રીજો સમય સૂર્યાસ્ત થાય તેની વીસ મિનિટ પહેલાં સુધીનો એટલે કે સૂર્યાસ્તના વીસ મિનિટથી આરંભ કરીને સૂર્યાસ્ત સુધીનો જે સમય છે એ ત્રીજી સાંજની સાયંકાળ સંધ્યા એટલે આવી ત્રણ સંધ્યાઓ ત્રિકાળ સંધ્યા અને એ સમયે તમે વાતાવરણમાં જોયું હશે મધ્યાહન તો આપણને એટલો બધો અનુભવ નથી પણ એક અલગ દ્રષ્ટિકોણથી આપણે વિચારીએ તો સૂર્યના જે કિરણો છે એ કયા કોણથી આપણા સુધી પહોંચે છે એ પ્રમાણે એના રંગોમાં અલગ અલગ ફેર જણાય છે ભેદ જણાય છે જેમ કે સવારનો સૂર્યોદયનો સૂર્ય હોય તો આકાશ લાલાશ પડતું થઈ જશે સૂર્ય પોતે પણ સેજ લાલાશવાળો હશે મધ્યાહન બરાબર માથા ઉપર તો એ સૂર્યનો જે મહત્તમ બધા કિરણો ભેગ સૂર્યનું કિરણ સાત રંગોનું બનેલું છે તો સાથે સાત રંગો એકઠા થઈને શ્વેત રંગ એ આપણા સુધી પહોંચે છે જો મધ્યાહન પર સૂર્ય હોય તો સંધ્યા સમયે આકાશમાં ફરી લાલાશ લાલીમાં છવાય છે અને સૂર્ય પોતે પણ વધારે લાલાશ ધારણ કરે છે રતાશ ધારણ કરે છે તો આવું થવાનું કારણ શું તો આપણું પૃથ્વીનું વાતાવરણ વાતાવરણ એ કાચ જેવું કામ કરે છે જેને આપણે વિજ્ઞાન જો તમે થોડોક રસ હોય તો શાળામાં ભણ્યા હશો કે પાણી ભરેલો કપ હોય ગ્લાસ હોય કાચનો એમાં પેન્સિલ મૂકીએ તો પેન્સિલ આપણને તૂટેલી દેખાય છે કારણ કે જે પેન્સિલમાંથી અથડાઈને જે કિરણો આપણી આંખમાં પહોંચે છે અને આપણને દેખાય છે એ પાણીને લીધે એ કિરણો થોડાક વાંકા વળે છે ભવનની ઘટના એનાથી આપણી આંખ સુધી પહોંચે અને એટલે બે અલગ અલગ આપણને દ્રશ્યો દેખાય છે કે પાણીની બહાર જે પેન્સિલનો ભાગ છે એ કિરણો સામાન્ય રીતે આપણે જે જોઈએ છે એ રીતે દેખાય છે અને પાણીની અંદર રહેલો જે પેન્સિલનો ભાગ છે એ કિરણો થોડા વંકાઈને આપણા સુધી પહોંચે છે એટલે એવું લાગે કે જાણે પેન્સિલ તૂટેલી છે એ જ ઘટના અવકાશમાં આકાશમાં પણ થાય છે આપણું પૃથ્વીનું વાતાવરણ જેમાં ઓક્સિજન નાઇટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ ને બીજા અનેક વાયુ પરમાણુઓ છે બધા એને લઈને વાતાવરણ ભલે પારદર્શક છે પણ ઘનતા ધારણ કરે છે એટલે સૂર્યના કિરણો કયા ખૂણેથી પ્રવેશે છે એ પ્રમાણે એના સાત રંગોમાંથી કયો રંગ વિખેરણ પામે છે વાતાવરણમાં ફેલાઈ જાય છે એના પર ઘણો મોટો આધાર રાખે છે અને એટલે જ આપણને સૂર્યના કિરણો અલગ અલગ ખૂણાથી અલગ અલગ રંગના દેખાય છે તો આપણે શાસ્ત્રોમાં આ ત્રણ સંધ્યાને એટલે અત્યંત મહત્ત્વની માની છે કે સૂર્ય જ્યારે ક્ષિતિજથી ઉપર આવતો હોય અને સૂર્ય જ્યારે ક્ષિતિજ પર જતો હોય પાછો અને મધ્યાહન ત્યારે સૂર્યના કિરણો જે આપણા માટે લાભકાયક લાભકારી છે લાભદાયક છે એવા કિરણો સૌથી મહત્તમ આ ત્રણ સમયે આવતા હોય છે અને ઋગ્વેદમાં પહેલું મંડળ એમાં એકસો સોળ એકસો સત્તર એકસો અઢાર ને કદાચ એકસો ઓગણીસ એવા ત્રણ કે ચાર સૂક્તોમાં અશ્વિની કુમારોનો ઉલ્લેખ છે અશ્વિની કુમારો બે જોડિયા ભાઈઓ છે બંધુઓ છે અને તેઓ ત્રિકાળ સંધ્યામાં ઉપસ્થિત હોય છે સૂર્યના કિરણોના રથ ઉપર સવાર થઈને ઉષાની સાથે ઉષા પણ એમની સાથે હોય છે અશ્વિની કુમારો પૃથ્વી પર પ્રવેશ કરે છે એવું ઋગ્વેદમાં લખેલું છે એને આપણે રૂપક તરીકે જોઈએ તેનો અર્થ એવો થાય કે અશ્વિની કુમારો એટલે જે સૂર્યના કિરણોના સાત રંગો છે એમાંથી બે અંતિમ છેડાના રંગો જાંબલી અને રાતો અથવા લાલ તો જાંબલી રંગ જે છે એન્ટી બેક્ટેરિયલ એન્ટી વાયરલ વાયરસ અને બેક્ટેરિયાને એનો નાશ કરે છે વાતાવરણને જંતુ મુક્ત કરે છે એ જાંબલી રંગ રોગનાશક છે અને લાલાશ પડતો રાતો રંગ એ વનસ્પતિના પ્રત્યેક જીવના પોષણ માટે અગત્યનો છે લાભકાયક લાભકારી છે એટલે બે રંગો જામલી અને રાતો એ બે અશ્વિની કુમારો જો આપણે રૂપક તરીકે લઈએ તો અને એ એનો મહત્તમ લાભ લેવા માટે ત્રિકાળ સંધ્યા સૂર્યોદયથી પહેલી વીસ મિનિટ મધ્યાહનની પહેલાંની વીસ મિનિટથી લઈને પછીની વીસ મિનિટ સુધી ચાલીસ મિનિટનો ગાળો જેને અભિજાત કે અભિજીત મુહૂર્ત પણ કહે છે અને સંધ્યાકાળ જ્યારે સૂર્ય હાથમે છે એની પહેલાંની વીસ મિનિટથી લઈને સંધ્યા સૂર્યોદય જે હાથમે છે એ આ ત્રણ કાળમાં કોઈપણ ધાર્મિક કામ કોઈપણ આધ્યાત્મિક કામ જેમ કે પૂજા પાઠ કરો મંત્ર જાપ કરો ધ્યાન કરો અને જો આ બધામાં આપણે માનતા ના હોઈએ તો પણ માત્ર ને માત્ર સૂર્યને નિહાળો સૂર્યના કિરણોનો અનુભવ કરો અને સૂર્યના કિરણો પર સવાર થઈને જાણે આપણે બ્રહ્માંડ સાથે એક થઈ ગયા છે એવી ભાવના કરો એમાં કોઈ ભગવાન કે કોઈ પદ્ધતિ કે કશું જ આપણે માનવાની જાણવાની સમજવાની કોઈ જ આવશ્યકતા નથી માત્ર ને માત્ર પ્રકૃતિ જેની આપણા પર અસર થાય છે એ પ્રકૃતિની અસરને સ્વીકારીએ એનો આભાર વ્યક્ત કરીએ અને એ છે ત્રિકાળ સંધ્યા તો આશા રાખું છું કે હવે તમે ત્રિકાળ સંધ્યા બને ત્યાં સુધી ત્રણે ત્રણ સમયમાં એનો મહત્તમ ઉપયોગ કરો I don't know.